વેલકમ સ્ટુડન્ટ. ચલો હવે આ સ્વાધ્યાયમાં છે ને આપણને દરેક દાખલા કરવાની જરૂર નથી, એવું ઓલરેડી કહી દેવામાં આવ્યું છે. દરેક દાખલાની આપણે જરૂર પડશે નહીં, પરંતુ હું એવું કરીશ કે તમને મોટાભાગના દાખલા સમજાવીશ. કારણ કે માની લો કે આ વખતે આ એક્ઝામમાં આ ધોરણમાં ન પૂછાય તો કાંઈ નહીં, પણ આગળ જતાં આપણે કોઈ ધોરણમાં પૂછાશે તો ત્યારે આપણને પ્રોબ્લેમ ના પડે, એટલા માટે હું મોટાભાગના એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવીશ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. 14 સેમી બાજુવાળા ચોરસ ABCDમાં, એટલે એની બાજુ 14 સેમી છે તો ચોરસ છે તો દરેક બાજુ 14 થશે, કેમ કે દરેક બાજુના માપ સરખા હોય. અર્ધવર્તુળો 2 આપેલા છે, એક APD છે અને બીજો BPC છે. તો આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમે જોઈ શકો આટલો ભાગ રંગીન છે, નીચે આટલો ભાગ રંગીન. તો એક સિમ્પલ વસ્તુ કરીએ, આખા ચોરસમાંથી બંને અર્ધવર્તુળોને કાપી લઈએ તો બાકીના જે રંગીન ભાગ છે એ વધશે. ક્લિયર? તો ટાર્ગેટ આપણે નક્કી શું કર્યો, આખા ચોરસમાંથી એ જે રંગીન ભાગ છે એને કાઢી લઈએ. આ માપ 14, આ પણ 14, આ બાજુ 14, આ બાજુ 14. હવે હું તમને અર્ધવર્તુળ અલગ કરીને બતાવું. તો આટલું અર્ધવર્તુળ મેં અલગ કર્યું તો આખું 14 છે તો એનો વ્યાસ થશે તો ત્રિજ્યા 7 થશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે, પાય આર સ્ક્વેર છેદમાં 2. એવા 2 અર્ધવર્તુળ છે તો એનું સીધા ગુણ્યા 2 કરી દઉં છું. તો આ 2 કેન્સલ, તો આપણી પાસે આખું વર્તુળ બની જશે. એમય ખબર પડે કે આ બંને અર્ધવર્તુળને હું જોઈન્ટ કરી દઉં, ભેગા કરી દઉં તો આખું વર્તુળ પાય આર સ્ક્વેર બની જાય. ચલો, પાય બરાબર કિંમત થશે 22/7 અને આર બરાબર એનો ખાસ ધ્યાન રાખીશું આખો વ્યાસ થશે તો 7/7 ટુકડા થશે. તો 7 × 7 7/7 કેન્સલ તો 154. આ બંને અર્ધવર્તુળનું આવી ગયું છે. ચોરસનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે તો હું ડાયરેક્ટ લખી શકું રંગીન ભાગનું ક્ષેત્રફળ. ચલો આ હું સાફ કરી દઉં છું. હવે ડાયરેક્ટલી આપણે સમજી લઈએ, આ મેં તમને અલગ સમજાવવાની એક ટ્રાય કરી હતી. તો હું ડાયરેક્ટ લખી શકું રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું કેટલું આવતું તો 154. ચોરસનું ક્ષેત્રફળ એટલે 14 નો વર્ગ થશે, બાજુનો વર્ગ એટલે 154. 14 નો વર્ગ કેટલો થશે? 196, રાઈટ? માઇનસ 154, બાદબાકી કરીશું 2 અને 4, એટલે કે 42 સેમી² આન્સર આવશે. તો આ આન્સર થઈ ગયો કે રંગીન ભાગ જેટલો વધે છે આ કલર કરેલો ભાગ, એ જ આપણે ફક્ત ને ફક્ત શોધવાનો હતો. તો એનો આન્સર આપણને મળી ગયો છે. તો નેક્સ્ટ પેજમાં તમે આન્સર જોઈ શકો, 42 સેમી² આવે છે. ક્લિયર? ચલો આવો જ આન્સર, આવી જ બાબત હવે હું તમને હજુ એક એક્ઝામ્પલમાં ભણાવું. અહીંયા એક્ઝામ્પલ નંબર જે 4 છે એને ભણવાની ટ્રાય કરીએ. ચલો એક્ઝામ્પલ નંબર 4માં શું કહેવું જોઈએ, 12 સેમી બાજુવાળા સમભુજ ત્રિકોણ OABનું શિરોબિંદુ. આ કોણ છે કે 12 સેમી વાળો સમભુજ એટલે એની દરેક બાજુઓ સરખી છે તો દરેક બાજુઓ 12 12 થશે. ઓ કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ વર્તુળાકાર ચાપ દોરેલી છે. તો અહીંયા તમને ખબર છે આ ખૂણો કેટલાનો હશે? 60નો. આ ખૂણો બી કેટલાનો હશે? 60નો. અને આ ખૂણો કેટલાનો હશે? 60નો, કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ લાખું રંગીન જ છે. હવે ઉપરનો ભાગ તમે જોશો એટલે આટલું વર્તુળ છે ફક્ત, આટલો આમ કટ થયેલું છે. તો એવું સમજીએ કે લઘુ વૃતાંશ કાપી લીધો છે તો ઉપરનો વધશે ગુરુ વૃતાંશ, એટલે કે મારે ગુરુ વૃતાંશનું સૂત્ર એક ક્ષેત્રફળ શોધવાનું છે અને એક નીચે સમબાજુ ત્રિકોણનું, એટલે મારી પાસે આખો આન્સર આવી જશે. રંગીન ભાગ તો જ તમને મળશે. હવે તમે જોશો એટલે 6 સેમી ત્રિજ્યા કહી દો એટલે આર બરાબર 6 સેમી. થીટા તો મેં તમને કહી દીધો કે 60નો થીટા બનશે. ક્લિયર? ચલો થીટા મળી ગયો છે. તો પહેલું કામ કરું છું હું ગુરુ વૃતાંશનું શોધવાનું. તો લખે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર આખા વર્તુળમાંથી એટલે કે પાય આર સ્ક્વેરમાંથી લઘુ વૃતાંશ બાદ કરી દઈએ. આ સૂત્ર મેં તમને આગળ ઓલરેડી શીખવાડ્યું છે તો એ તમને યાદ હોવું જોઈએ. ચલો પાય બરાબર તો કિંમત આપણને ખબર છે 22/7. આર સ્ક્વેર આર બરાબર 6 છે તો 6નો વર્ગ
माइनस अहीं पण एज रीते 22/7 गुणिया 360 6 वर्ग थीटा 60 0 कैंसल 6 36 एक बार 6 कैंसल तो अहीं आंसर आवशे 22/7 6 वर्ग 36 माइनस अहीं थशे 22/6/7 क्लियर। चलो आनु कैलक्युलेटर वापरीए अने गणतरी करिए। बावीस गुणिया 36 तो अपने पास आंसर आवे छे 792 ने भांगाकार 7 करिए तो आंसर आवशे 113.14। माइनस अहीं फक्त 22/6 करवाना छे 22/6 करशो 2 × 12 132 आंसर आवशे। એનો ભાગાકાર 7 વડે કરવાનો છે તો અહીંયા જ આપણે કરી દઈએ 18.85। તો આગળ હતો 113.14 એમાંથી બાદ કરવાના 18.85 તો આપણી પાસે આન્સર કેટલો આવ્યો 94.29 તમે જોઈ શકો આન્સર આવે છે 94.29 તો એ ઉપરનું લઘુ વૃતાંશ થઈ ગયું નીચેનો આવે છે 36.3 કેમ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે તમને ખબર છે સમબાજુ ક્ષેત્રફળ શું થશે √3/4 × બાજુ સ્ક્વેર કરીશું તો બાજુ એની હતી 12 કેમ કે આપણને કહી દીધું છે 12 સેમી બાજુવાળો ક્લિયર તો 12નો વર્ગ 144/12 36×4 કરશો એટલે 144 થશે 36√3 એ ત્રિકોણનો આવી ગયો લઘુવૃતાંશનો આપણી પાસે અહીંયા આવે છે 94.29 તો આટલો આન્સર આવી ગયો છે તો હવે નેક્સ્ટ પેજમાં આપણે જોઈશું એટલે આપણે ઓટોમેટિકલી ખબર પડી જશે કે આન્સર કેટલો આવે છે તો એ લોકોએ ભાગાકાર કરેલ નથી જો તમે ભાગાકાર કરો તો તમારો આગળ જે આન્સર આવ્યો હતો મેં તમને હમણાં સમજાવ્યો એ મુજબ તમારો આન્સર આવી જશે ક્લિયર। ચલો એના પછીનો જે આ દાખલો છે એની હું તમને નોર્મલ સમજ આપી દઉં છું અને ગણવાને કામ તમારે જાતે કરવાનું છે પછી હું चलो तो अपनी सामने जो एग्जाम छे एग्जांपल छे एनी बात करूं आकृति में दर्शाया प्रमाणे 4 सेमी बाजू वालो चौरस छे એટલે એની દરેક સેમી 4 ની થશે નીચે પણ 4 એક 30 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કાપેલો છે હવે ચોરસના ખૂણા આપણને ખબર છે 90 ના હોય દરેક બાબતો એવી છે કે જેનો ગમે ત્યારે ઉપયોગ થશે અને વચ્ચે એક 2 સેમી વાળું વર્તુળ પણ આપી લીધું છે વ્યાસ વાળું તો એની ત્રિજ્યા 2/2 તો 1/3 થશે તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ તો શું કરવાનું છે ચોરસના ક્ષેત્રફળમાંથી એટલે L²માંથી બાકીનો ભાગ એટલે આખા ચોરસમાંથી હું શું કરું એક તો વચ્ચેનું વર્તુળ કાપી નાખું માઇનસ હજી શું કરું તો હજી અહીંયા 4 એક એક વર્તુળ કાપેલા છે 1 સેમી ત્રિજ્યા વાળા એટલે 4 × હજી નાના વર્તુળ કાપી નાખું તો નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે મને બાકીનો ભાગ મળી જશે ક્લિયર તો આ મુજબ અહીંયાથી સોલ્યુશન કરવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ તમને આવડે વચ્ચે આ 2 સેમી વ્યાસ છે તો
તો ત્રિજ્યાની થશે અહીંયા 1 સેમી. આ ગણતરી તમને સમજાવવી જોઈએ. તો આ મુજબ તમારે કામ કરવાનું છે. તો ટોટલી તમારે ગણતરી લાવવાની છે. હવે એક મિનિટ, આપણી ભૂલ થઈ છે અહીંયા. ચાર નાના વર્તુળ નહીં, ચાર નાના વર્તુળના ચોથા ભાગ, કેમ કે ચોથો ભાગ તમને કીધો છે. ચોથા ભાગનો કેમ મળે? આખાનું પાઈ આર સ્ક્વેર હોય, એના ભાંગ્યા 4 કરો એટલે ચોથા ભાગ મળી જાય. એવા કેટલા છે? 4, એટલે ગુણ્યા 4. ક્લિયર? તો આ કામ તમારે કરવાનું છે. અને આન્સર આપણે જોઈશું કે તમે જે રીતે વિચારો તો એ રીતે આવે છે કે નહીં. એટલે ખાસ આ બધા ગણવાનું છે. નીચે ક્યાંય શું રકમમાં કોઈ જગ્યાએ જોઈ લેવું નહીં, અધરવાઇઝ તમને એમ થશે કે આવડી ગયું, પરંતુ એ કંઈ કામનું રહેશે નહીં. ક્લિયર? ચાલો ને જઈશું ત્યારે આગળનું જોઈશું. થેન્ક યુ.